ગોકુલનગર આવાસમાં કથિત કૌભાંડને લઈને મેયરનું નિવેદન સામે આવ્યું. એ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપીને નિવેદન આપ્યું છે. તેમણે આવાસ યોજનાના કૌભાંડને લઈને જણાવ્યું કે સમગ્ર કેસમાં કોઈ લાભાર્થીને અન્યાય નહીં થવા દઈએ. તેમણે એમ પણ કહ્યું કે આવાસ યોજનાના કથિત કૌભાંડની તપાસ કરી તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. બીજી બાજુ રાજકોટ ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ પણ આ અંગે નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે સમગ્ર મામલે એક પણ ગરીબ પરિવારને અન્યાય નહીં થવા દઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ બાબત ગંભીર છે એટલે સમગ્ર ઘટનાને લઈને ભાજપ પ્રદેશ સંગઠનમાંથી પણ માર્ગદર્શન લઈ આગાની કાર્યવાહી કરીશું. મહત્વપૂર્ણ છે કે રાજકોટના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરના પતિઓ પર આવાસ યોજનામાં કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે. બંને કોર્પોરેટરની અટક સાથેના 5 અને 10 પરિવારોને આવાસ યોજનામાં મકાન મળતા વિવાદ થયો છે. ત્યારે કોંગ્રેસે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવ્યા. કોંગ્રેસે જણાવ્યું કે કોઈપણ કોર્પોરેટર કોઈપણ સરકારી યોજનાનો લાભ પોતાના પરિવાર માટે લઈ ન શકે. આ સાથે કોંગ્રેસે કેવા આરોપ લગાવ્યા આવો સાંભળીએ. બે દિવસથી આ છાપામાં જે આ મેસેજ આવે છે આવાસ યોજના કૌભાંડમાં, એ બાબત હું તટસ્થ રીતે જે ક્યાં પણ અટકતું હશે તો ત્યાં અમે માર્ગદર્શન માંગ્યું છે સરકારનું, અને જ્યાં પણ કૌભાંડ થયું હશે તો અધિકારીઓને અને કોર્પોરેટરને સાથે રાખીને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ક્યાંય કોઈ લાભાર્થીને અન્યાય ન થાય, ગરીબ લોકોના આવાસો એને પાછા મળે એવી તટસ્થ તપાસ અમે સરકારમાં મોકલશું અને લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે. આવા કોઈ પણ પ્રકારની ગંભીર બાબત ધ્યાનમાં આવે તો એ ક્ષમ્ય નથી. આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સંપૂર્ણપણે તપાસ કરાશે, ન્યાયિક તપાસ કરાશે. કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એની ખાતરી આપું છું. એના માટેની આખી તપાસ સમિતિ પણ રચાશે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમાં જે કોઈ જવાબદાર હશે એમને, ગરીબ માણસોના ભોગે એને ન્યાય આપવામાં નહીં આવે. શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ? આ અંગે પ્રદેશ મોવડીઓ પાસે માર્ગદર્શન માંગીશ અને પ્રદેશના સૂચના મુજબ જે કાંઈ આદેશ આપવામાં આવશે એ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે. કોર્પોરેટર, બહુ ચોખ્ખી વાત છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય ત્યારે એ કોર્પોરેશનનો કોઈ પણ જાતનો લાભ ન લઈ શકે. હિત માટે કહું છું કે આ બંને કોર્પોરેટરો અને એના પતિદેવોની સામે તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ. આ કૌભાંડની FIR દાખલ થવી જોઈએ અને આ કૌભાંડ કરનારા તમામ એની અંદર જે કોઈ અધિકારીઓ આવતા હોય એ બંને કોર્પોરેટર અને બંનેના પતિઓ સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. આ એક મોટું કૌભાંડ કરેલું છે અને એની અંદર 100% જો આ ભાજપની સરકાર ચોખ્ખી અને ચટ્ટ સરકાર ચલાવવા માંગતા હોય તો આવા કૌભાંડિયાઓને તાત્કાલિક ડિસ્ક્વોલિફાઈડ કરી વાત.